આજની કડીમાં આપણે સ્વતંત્રતા સેનાની ગોપીનાથ બોરદોલોનું સ્મરણ કરી રહ્યા છીએ જેમનું મૃત્યુ પાંચ ઓગસ્ટ ઓગણીસો ના રોજ થયું હતું બોરદોલોઈ જન્મ છ જૂન અઢારસો નેવુંના ના રોજ આસામના રાહામાં થયો હતો તેઓ વ્યવસાય વકીલ હતા એમણે અસહકાર આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો અને ઓગણીસો બાવીસમાં માં જેલ ગયા બોર્દોલોઈ 1936 માં આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા ચૂંટાઈ આવ્યા પણ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી 1939 માં એમણે અને એમના મંત્રીમંડળે રાજીનામા આપી દીધા આસામના મુખ્યમંત્રીની પદવીથી રાજીનામું આપ્યા પછી બોર્દોલોઈને બે વાર જેલની સજા થઈ બોર્દોલોઈએ આસામની બંધારણ સભાના સભ્ય તરીકે પણ કાર્ય કર્યું બોર્દોલોઈ સ્વતંત્ર ભારતમાં આસામના પ્રથમ મુખ્યમંત્રી બન્યા એમણે ઔદ્યોગિક અને શૈક્ષણિક નીતિઓ લાગુ કરી અને ગૌહત્તી વિશ્વવિદ્યાલય સમેત ઘણા વિશ્વવિદ્યાલયોની સ્થાપના પણ કરી બોરદોલોને લોકપ્રિયની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા મહાન રાષ્ટ્રવાદી ગોપીનાથ બોરદોલો મુખ્યમંત્રીના પદ પર હતા ત્યારે જ

ઉત્કલમણી ગોપબંધુદાસ આચાર્ય હરિહરદાસ પંડિત ગોદાબરીશ મિશ્રા અને પંડિત કૃપાસિંધુ મિશ્રાની સાથે નીલકંઠદાસ સત્યવાદી યુગની પંચશાખામાં સામેલ છે જેમણે ઓરિસ્સામાં શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પુનર્જાગરણ લાવવા અને એની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લીધો હતો નીલકંઠે બ્રિટિશ સરકારની આકર્ષક નોકરીનો પ્રસ્તાવ અસ્વીકાર કરી દીધો અને સત્યવાદી હાઈસ્કૂલના હેડમાસ્ટર તરીકે સેવા કરવી પસંદ કરી ત્યારબાદ એમણે ઉડિયા અને દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું પણ અસહકાર આંદોલનમાં ભાગ લેવા માટે એમણે પોતાની નોકરી છોડી દીધી એમણે ઉત્કલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી સભ્ય અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય તરીકે પણ ચૂંટવામાં આવ્યા એમણે સંબલપુરથી સેવા નામના વર્તમાન પત્રનું સંપાદન કર્યું ઓગણીસો બાવીસમાં સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે થઈને એમની ધરપકડ કરી લેવામાં આવી અને છ મહિના માટે હજારી બાગ જેલમાં કેદ કરી દેવામાં આવ્યા ઓગણીસો ત્રેવીસમાં નીલકંઠ દાસ કેન્દ્રીય વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા એમણે ઓગણીસો છવ્વીસમાં શિમલા સંમેલનમાં ભાગ લીધો ઓગણીસસો અઠ્યાવીસમાં પંડિત ગોપબંધુના અવસાન પછી એમણે ઓરિસ્સામાં નેતૃત્વ પણ સંભાળ્યું આંદોલન વખતે એમણે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો જેના માટે એમને ફરી છ મહિના માટે કેદ થઈ એમણે તરછોડાયેલા વર્ગોના ઉત્થાન માટે આંદોલન શરૂ કર્યું અને નવ ભારત નામની માસિક પત્રિકાનું સંપાદન કર્યું નીલકંઠ દાસે ગીતા પર ભાષ્ય પણ લખ્યું એમના મહાકાવ્યોમાં ઓડિયા ભાષાની ઉત્કૃષ્ટ રચનાઓને કરવામાં આવી છે રચનાઓ વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં એમનું યોગદાન હતું સ્વતંત્રતા પછી ઓગણીસો એકાવન અને ઓગણીસો સત્તાવન માં ઓરિસ્સા વિધાનસભાના સભ્ય ચૂંટાઈ આવ્યા નીલકંઠ દાસે છ નવેમ્બર ઓગણીસો સડસઠ ના રોજ છેલ્લા શ્વાસ લીધા મહાન દેશભક્ત નીલકંઠ દાસને આપણા સો સો વંદન આપણે મુંબઈ નિવાસી શહીદ હરગોવિંદ લાલજીનું પણ સ્મરણ કરી રહ્યા છીએ એમણે મુંબઈમાં બોરીબંદર સવિનય અવજ્ઞા આંદોલન વખતે તિલક દિવસ સમારંભમાં ભાગ લીધો હતો એક ક્રાંતિકારી સરઘસમાં પોલીસના લાઠીચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘવાયા અને પાંચ ઓગસ્ટ ઓગણીસો ત્રીસ ના રોજ એમનું મૃત્યુ થઈ ગયું દેશના આ વીર વંદન